બાળકો, આપણે હિન્દીમાં ગાય, 15 ઓગસ્ત, મોર એ બધા નિબંધ લખ્યા. આજે મારી માં વિશે નિબંધ લખીશું. તો નિબંધ તમારે બરાબર સાંભળવાનો છે, સમજવાનો છે. અને માં વિશે તો આપણે લખી જ શકીએ. માં આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો આજે આપણે મારી માં વિશે નિબંધ લખીશું. મારી માં ફકરો પાડીને લખવાનો હોય બાળકો. માં કેટલા મીઠા શબ્દ હે. માં છે એ કેટલો મીઠાસાળો સરસ શબ્દ છે. ઇસે સુનતે હી હૃદય પ્યાર સે ભરાતા હે. એને સાંભળીને જ આપણું હૃદય છે, દિલ છે, એ પ્રેમથી ઉભરાઈ જાય છે, ભરાઈ જાય છે. મારી માં મુજે બહુત પ્યાર કરતી હે. મારી માં મને ખૂબ જ વહાલ કરે છે. વહ મેરે ખાને પીને સોને જાગને આદિ સબકા ખ્યાલ રખતી હે. મારી માં એટલે કે વહ, તે મારો ખાવા પીવાનું, સુવા જાગવાનું વગેરે બધાનું ધ્યાન રાખે છે. વહ હર તરહ સે દિન રાત મેરી દેખભાલ કરતી હે. તે દરેક રીતે દિવસ રાત મારી દેખભાળ એટલે કે મારું ધ્યાન રાખે છે. જબ કભી મેં બીમાર પડતા હું તો વહ બહુ બેચેન હો જાતી હે. જ્યારે હું કોઈ વખત બીમાર પડી જાઉં તો તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. માં તો દુઃખી થાય જ ને આપણે બીમાર પડીએ તો, એટલે એમ કહે છે કે ખૂબ બેચેન હો જાતી હે, તે ખૂબ દુઃખી થઈ જાય છે. મુજસે કોઈ ગલતી હો જાને પર વહ નારાજ ભી હોતી હે. મારાથી કોઈ ભૂલ થઈ જાય તો તે નિરાશ પણ થાય છે, એને ગમતું નથી એમ આપણે ભૂલ કરીએ તો. વહ ચાહતી હે કે મેં બડા હોકર અચ્છા આદમી બનું. તે ઈચ્છે છે કે મોટો થઈને મોટો માણસ સરસ મજાની પ્રગતિ કરું, એટલે મોટો માણસ બનું. છોકરીઓ કોઈ બહેનો તો એને એમ લખવાનું કે તે મોટી થઈને ઓરત આદમી તો માણસ, છોકરીઓએ પછી ઓરત બનવું, એ રીતે ફેરફાર કરીને લખવાનું હોય છે. ઇસલીએ વહ મેરી પઢાઈ લિખાઈ કા હંમેશા ખ્યાલ રાખતી હે. એટલા માટે તે મારું ભણવા લખવાનું એટલે કે અભ્યાસમાં હંમેશા ધ્યાન રાખે છે કે આપણું ભણવાનું સરસ મજાનું થઈ શકે. એટલે મારી માં કા સ્વભાવ બહુત અચ્છા હે. મારી માનો સ્વભાવ છે એ ખૂબ જ સરસ છે. વહ બહુત મહેનતી હે. તે ખૂબ જ મહેનત કરે છે. ઘર કા સારા કામકાજ વહ ખુદ હી કરતી હે. તે ઘરનું બધું જ કામ તે જાતે જ કરે છે. મેં અપની માં સે બહુત પ્યાર કરતા હું. હું મારી મમ્મીને ખૂબ જ વાલ કરું છું. માને તો બધા વાલ જ કરે ને, તો હું મારી મમ્મીને ખૂબ જ પ્યાર કરું છું એટલે કે વાલ કરું છું. ઉસકો ખુશ રખના મેં અપના કર્તવ્ય સમજતા હું. તેને રાજી રાખવું એ મારો ફરજ છે. એમ કર્તવ્ય એટલે આપણી ફરજ છે કે મમ્મીને દુઃખ થાય એવું કોઈ કાર્ય કરવું જોઈએ નહીં એમ. તો એ રીતે આપણે નિબંધ છે એ મારી માનો લખવાનો છે. તમે તમારી રીતે પણ લખી શકો છો બાળકો, પણ હું PDF મોકલું છું, એમાંથી જોઈને પણ તમે લખી શકશો. તો નિબંધની નોટમાં નંબર, નિબંધનો નંબર 4 મારી માં, એ નિબંધ તમે સરસ મજાના અક્ષરથી ફકરો પાડીને લખી નાખજો. આવજો બાળકો.